બે પ્રકારના ગરીબ હોય. એક પ્રકાર એવો છે ગરીબોનો કે જેમને ગરીબાઈ સાથે સમાધાન થઈ ગયો છે, હવે એ પદ્ધતિથી જીવવું જેને ફાવી ગયું છે, જેને ગરીબાઈ ખટકતી નથી એવા ગરીબો. અને બીજો પ્રકાર છે ગરીબોનો કે જેને ગરીબાઈ મૂંઝવે છે. ગરીબ અવસ્થામાં જ અમીર થવાના સપના જુએ છે. આમ જોયું તો 1947 પહેલાં દેશ ગુલામ હતો, અને તે વખતે પણ બે પ્રકારના ગુલામો હતા ભારતમાં. એક જેને અપમાનજનિત જીવન ફાવી ગયું હતું, એટલે બ્રિટિશરો અપમાન કરે તો પણ એવું દુઃખ થતું નહોતું, એવું ખૂંચતું નહોતું. અને બીજા એક પ્રકાર એવો હતો જેને એ ગુલામી મૂંઝવતી હતી અને મુક્ત થવાના સ્વપ્ન જોતા હતા. માત્ર એ જુસ્સો, એ વીર્ય કઈ રીતે ચરિતાર્થ કરવું એનો ખ્યાલ નહોતો, પરંતુ એમને મળી ગયા ગાંધી જેવા લીડર, અને તેથી સ્વતંત્રપણે ભલે પુરુષાર્થ કરી શકતા નહોતા, પણ અંડર હિઝ એબલ લીડરશીપ તેઓ એ પ્રગટ કરી શક્યા અને દેશને આઝાદ કરી શક્યા. એવી જ રીતે બે પ્રકારના જીવો છે, એક જેને વર્તમાન અશુદ્ધ દશાની મૂંઝવણ વર્તતી નથી, ફાવી ગયું છે એટલે બહુ દુઃખ અને ક્યારેક ક્યારેક થોડું સુખ, પુણ્યના ઉદયન, પુણ્યજનિત એવું થોડું થોડું સુખ મળે, એકાદ દિવસ સુખ મળે ને દસેક દિવસ દુઃખમાં, આવી રીતે જીવવાનું જેને ફાવી ગયું છે અનંત કાલથી, અને તેથી સંસાર પરિભ્રમણ કરી જ રહ્યા છે. એક એવા પ્રકારના જીવો અને બીજા એવા પ્રકારના જીવો જેને મોહ મૂંઝવે છે અને એનાથી મુક્ત થવાની અભિલાષા બી જાગી છે અને પ્રયત્નો પણ થાય છે. એમાં વળી કોઈ નિષ્કારણ કરુણાશીલ એવો સત્પુરુષનો યોગ થઈ જાય તો એ વૃત્તિમાં, એ ભાવનામાં જુસ્સો આવે છે અને કાર્ય કરીને જ રહે છે. તો એક છે એવો મુમુક્ષુ જીવ કે જેને એક મોક્ષની ધૂન લાગી છે. દીકરીના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય તો માને બીજું કાંઈ સૂજે નહીં, નવરી જ ના હોય, કાંઈ ને કાંઈ કાંઈ ને કંઈક, છેલ્લે બધું જ બરાબર થઈ ગયું હોય તો બી ચિંતા તો કરે જ, પણ નવરી જ ન થાય, એને ખબર જ ન હોય કે શું થઈ રહ્યું છે બ્રાઝિલમાં, શું થયું છે દિલ્હીમાં. નવરો હોય તે ન્યૂઝ બરાબર જાણી લે, નવરો હોય એટલું બધું કામ ના હોય, મોક્ષની ધૂન નહીં લાગી હોય, થોડા થોડા ટાઈમે દિલ્હીમાં શું થઈ રહ્યું છે, ઇસ્લામાબાદમાં શું થઈ રહ્યું છે, કાશ્મીરમાં શું થઈ રહ્યું છે, બ્રાઝિલમાં શું થઈ રહ્યું છે, એનો સમય બી હોય ને હોશ બી હોય અને હોશ ના હોય. પરંતુ ઘરે લગ્ન હોય તેને આ બધું સૂજે ને એ કંઈ દિવ્ય ભાસ્કર ને ગુજરાત સમાચાર ને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એને ગ્લાન્સ કરવાનું સૂજે જ નહીં. આંખ સામે પેપર હોય તો પણ એનું મન તો પેલી ધૂનમાં જ અટકેલું હોય. આ રીતે ખબર પડી જાય કે એને વર્તમાન અશુદ્ધ દશા ચાલે એમ છે કે બિલકુલ ચાલે એમ નહીં, સાલે છે. એટલે મુમુક્ષુતા શું છે અને મુમુક્ષુતા શું નથી એટલું બધું સ્પષ્ટ પરમ કૃપાદેવે કર્યું છે. કોઈને કોઈ ધર્મમતમાં છો ને કોઈને કોઈ ધર્મમતમાં હોવાથી કોઈને કોઈ ધર્મ ક્રિયા તમે કરો છો અથવા તમે જાણો છો અથવા તો એ ક્રિયા પ્રત્યે તમને આદર છે, ભલે કરતા ના હો તો બી, પરંતુ એનું નામ મુમુક્ષુતા નથી. સીધું એક્ટિવિટી પરથી હટાવી અને એટીટ્યૂડ તરફની વ્યાખ્યા કરી,
મોહ જેને મૂંઝાવે છે, મોહથી જે મૂંઝાય છે અને મોહથી મુક્ત થવા જે નિરંતર પ્રયત્ન કરે છે તે મુમુક્ષુ છે. દેરાસર ના જતો હોય, ચર્ચ ના જતો હોય, મસ્જિદમાં ના જતો હોય, મંદિરમાં ના જતો હોય, સામાયિક ન કરતો હોય, અનુષ્ઠાનો ન પણ કરતો હોય, પણ જેને પેલી મોહની ખટક અને મૂંઝવણ રહેતી હોય અને એનાથી મુક્ત થવાની અભિલાષા રહેતી હોય. જો આમાં બે ચીજ આવી ગઈ, મોહને જાણવું અને જાણ્યા પછી જાણતા જ ન રહેવું, એની મૂંઝવણ થવી અને કોઈને કોઈ પ્રયત્ન એ મોહથી મુક્ત થવાના કરતો રહે. આટલું હોય તો તું મુમુક્ષુ છે, તું મુમુક્ષુ હોય તો મહાત્માને ઓળખી લે, પ્રેમાર્પણ આવે અને એમાંથી પછી આગળ તત્વનો નિર્ણય, સ્વરૂપનો નિર્ણય, સ્વયંનો નિર્ણય એમ કરતાં કરતાં એની ગાડી આગળ ચાલે. એક, મોહને જાણવો, બીજું મૂંઝાવવું અને ત્રીજું એનાથી મુક્ત થવાની તીવ્ર અભિલાષા તો ખરી જ છે. એ અભિલાષા ઇટસેલ્ફ એક પ્રયત્ન છે, એક પરાક્રમ છે. અને પછી સદગુરુ મળીએ, સદગુરુનું માર્ગદર્શનથી મોહથી મુક્ત થવાના પ્રયત્ન કરે. અને ખરેખર મોહથી મુક્ત થવાના પ્રયત્ન કરે છે કે નહીં, એની તીવ્ર અભિલાષા છે કે નહીં, એના માટેની પ્રૂફ છે કે એ ચેકિંગ કરતો રહે વારંવાર કે આ વ્યક્તિના સંગમાં મને બહુ કંટાળો આવતો હતો કે દ્વેષ આવતો, હવે શું છે, અત્યારે શું છે, આ વ્યક્તિના પરિચયમાં મને અત્યંત રાગ આવતો, એની શું સ્થિતિ છે. ઘટે નહીં તો બી ઠીક, પણ ચેકિંગ કરવાનું એને મન થયા કરે એ જ બતાડે છે કે એને એમાંથી મુક્ત થવાની તીવ્ર અભિલાષા વર્તે છે. સ્વાશ્રિત પુરુષાર્થ કરવો હોય તો અંદરના રામની ઓળખાણ થવી જોઈએ, આત્મા રામ શુદ્ધ સ્વરૂપની ઓળખાણ. પરંતુ પહેલું પગલું એ નથી. પહેલું પગલું છે કે તારા રાવણનો પરિચય તને હોવો જોઈએ, તો તને બહાર કોઈ રાવણ દેખાય નહીં. તને તારા દોષોનો પરિચય હોય તો એનું ઓબ્વિયસ પરિણામ એ આવશે કે તને બીજાના દોષો ઓછા દેખાશે, દોષારોપણ ઓછું થશે. કારણ કે ચોર જ પકડાઈ ગયો હોય તો હવે ચોર શોધવાનો ન રહ્યો. વાત એકદમ ક્લિયર છે? એટલે તારા રામનો પરિચય થવો જોઈએ, એના માટે પહેલાં તને તારા રાવણનો પરિચય થવો જોઈએ. એટલે આત્મા અવલોકન કરે એની પહેલાં આત્મનિરીક્ષણનો મહાવરો, જો તારે મુમુક્ષુ બનવું હોય તો, મુમુક્ષુતા દ્રઢ કરવી હોય તો આત્મનિરીક્ષણ તરફ તારે પહેલું ધ્યાન આપવું જોઈએ. તમને મન નથી થતું કે અમને મુમુક્ષુતા ઉત્પન્ન કરવી છે? જે મોક્ષનું મંગલ મુહૂર્ત છે, પાયો છે, પગથિયું છે, પહેલું પગલું છે, તો પહેલું છે આત્મનિરીક્ષણ. દોષ જોવામાં અપક્ષપાતતા, એક તો પોતાના દોષ જોવાનો સમય નથી, રુચિ નથી, અને ક્યાંક રેડ હેન્ડેડ પકડાઈ જાય તો પણ સ્વબચાવના પરિણામ વર્તે છે. દોષ જોવામાં અપક્ષપાતતા આવે એટલે મુમુક્ષુતા જન્મવાની જ, કારણ કે દોષ દેખાય તો દોષથી મુક્ત થવાની ઈચ્છા તો જાગશે ને. જો દોષને દોષ રૂપે તું ગણશે એટલે તરત એનાથી મુક્ત થવાની ઈચ્છા થશે. તને એક ફોલ્લો કે ફોલ્લી થાય ને બહુ ખાચ 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 આવ્યા કરે અને તને ખબર પડે કે સર અહીંયા ઢીંચું થઈ ગયું છે, તો પહેલાં તને એમ થાય ને કે લાવ આને મટે તો સારું, બહુ ડિસ્ટર્બ કરે છે. કોઈ બી પ્રસંગ બને અને પરિણામ તારા ક્લેશિત થયા, ચલો ક્લેશિત શબ્દ ન તો તું ડિસ્ટર્બ થયો, એટલે અત્યાર સુધીની આદત શું હતી, કેમ થયું, પહેલાં આમ કેમ કર્યું, આમ થવું નહોતું જોઈતું, આમ થવું જોઈતું હતું, એના બદલે તું ખાલી એટલો જ વિચાર કરવાનું રાખે, મેં શું કર્યું હોત તો આ ન થાત, મેં શું ન કર્યું હોત તો આ ન થાત. આ બે ચીજ સામેવાળાનો વાંક હોય જ છે, કારણ કે આપણે કંઈ સીધો વચ્ચે રહેતા નથી,
આપણે પણ અજ્ઞાની વચ્ચે જ રહીએ છીએ, એટલે બધાનો કંઈ ને કંઈક દોષ તો હશે જ. હું એમ નથી કહેતો કે બધા નિર્દોષ છે ને તું દોષી છે, બીકોઝ દેટ ઇઝ ટુ એક્સ્ટ્રીમ. તમને એમ થાય કે આ બહુ આઈડિયાલિસ્ટિક થિંકિંગ છે, રિયાલિસ્ટિક નથી. પણ હું તો એમ કહું જ છું કે બીજાનો દોષ પણ તારે ખાલી એટલું વિચારવાનું કે તારા પક્ષનો દોષ શું છે, ભલે 1% હોય, 0.5% હોય, પણ તું ક્યાં આ સિચ્યુએશન માટે જવાબદાર બન્યો છે, એક્સટર્નલ ઓર ઇન્ટરનલ. એક્સટર્નલ કોઈ ક્લેશ થયો હોય તો એમાં તું ક્યાં જવાબદાર છે, તું આ ના બોલ્યો તો ચાલતે કે નહીં. તે આમ આમ બોલીને આખી વાત થોડી ગૌણ કરી દીધી હોત તો ચાલતે કે નહીં, એમ એક્સટર્નલ ઓર ઇન્ટરનલ. તારા આર્થ ધ્યાનમાં આ પ્રસંગે તો ઘણું કોન્ટ્રીબ્યુટ કર્યું છે તારા આર્થ ધ્યાનમાં, આઈ અગ્રી, પણ એમાં તે આટલા બધા વિચારો ના કર્યા હોત તો ચાલતે કે નહીં. તે તારી સાઈડથી થોડા વિચારોનું દુઃખ ઉમેર્યું ના હોત તો કોઈ વાર ચાલતે કે નહીં. તો તારા પક્ષે શું ખોટું થયું છે કે સાચું નથી થયું એનો વિચાર. બીજા બધાનો પણ ફોલ્ટ તો છે જ, એ આપણે હમણાં જ્યાં સુધી આપણો મોક્ષ ન થાય, ફ્રોમ મુમુક્ષુતા ટુ મોક્ષ, બસ એટલો નાનો પેચ સુધી, નાનો પેચ, બહુ ઓછો ટાઈમ છે ને અનંતકાળની અપેક્ષાએ, તો બહુ ઓછો ટાઈમ છે. એટલો ઓછો ટાઈમ, એટલો નાનો પેચ આપણે એ ગૌણ કરી નાખે, પછી પહેલાં કરતા હતા મોક્ષમાં કરીશું, પણ હમણાં ન કરીએ. સી ઇટ્સ સો સિમ્પલ. માત્ર આ આખું ઇન્ટરનલ તારી જે સિચ્યુએશન થઈ, જે તું દુઃખી થયો, દ્વેષી થયો, ડલ થયો, જે બી, એમાં તે કેટલું કોન્ટ્રીબ્યુટ કર્યું એટલું તારે કાગળ લઈને બેસવાનું. ખાલી આટલું જ એક્સટર્નલ સિચ્યુએશનમાં, અને મોસ્ટલી તો હવે તો બધા સાધક જીવો છે તો મેક્ઝિમમ તો બધા જે મેસ હશે ઇન્ટરનલ હશે. એક્સટર્નલ તો તમે તરત મિચ્છામી દુક્કડમ ને આ બધું શીખ્યા જ છો, પરંતુ ભીતર મિચ્છામી દુક્કડમ પછી ફૂલસ્ટોપ મુકાતો નથી, થોડું થોડું ચાલ્યા કરે છે. તો એમાં તમે, મેં આમ ના વિચાર્યો હતો, હે ભગવાન મેં આમ તમારું વચનામૃત આ વખતે સ્મરી લીધું હોત તો કોઈ વાર આ તકલીફ આટલી બધી વધતી નહીં. સો જસ્ટ યોર, કઈ રીતે તું જવાબદાર છે. જો લૌકિક માર્ગ અને લોકોત્તર માર્ગ અલગ જ છે. લૌકિક માર્ગમાં તમે તરત જ કોર્ટ ઊભો કરી નાખો છો, ફરિયાદી જે હોય એ કોઈકના ઉપર આરોપ કરે છે, અને તો એને કોર્ટમાં જવાનું રહેતું નથી કે જે થયું મારા કર્મના કારણે થયું, એ વ્યક્તિ કોર્ટમાં ન જાય. એને કોઈના ઉપર આરોપ કરે અને ન્યાય માંગે તો ફરિયાદ, આરોપ, પછી શું થાય, ઉલટ તપાસ થાય, પછી શું થાય, બચાવને માટે સમય અપાય, સામેવાળો પણ પાછો એનો બચાવ કરે, અને એમ કરતાં 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 છેલ્લે ન્યાયની અપેક્ષા. આ લૌકિક માર્ગ છે કે જ્યારે જ્યારે કોઈ કાંઈ ખરાબ થયું તારી સાથે, ત્યારે ફરિયાદ, આરોપ, ઉલટ તપાસ, બચાવ, ન્યાય અંતે. આવું જ જો તું કરશે તો તું લૌકિક માર્ગમાં છે. ભલે તું મેન્ટલી કરશે તો કોર્ટમાં નહીં જાય, અથવા તો દોડાયો થઈને બીજાને પૂછશે, બોલો આવું થયું, તમે જ કહો કે કેવી રીતે જીવાયા. ની એક બેન બીજા બેનને કહેતા હતા, જવા દો ને કંઈ કહેવું નથી. એટલે બાકીની 5 બહેનોને હવે ખબર પડે કે હવે પ્રોગ્રામ સ્ટાર્ટ થવાનો છે. મારી બહુ 9 વાગે ઉઠે, મારો દીકરો ચા કરીને આપે છે, અને રસોડો તો આખો હું જ સંભાળું છું. કેવા દિવસો આવ્યા છે, આવી તો કલ્પના સુધા કરી નહોતી. તો કે હા, આવી તમારી સ્થિતિ છે. બીજા બેન બોલે, તમારી દીકરી કેમ છે? તો કે દીકરી બહુ આનંદમાં છે, 9 વાગે ઉઠે તો પણ એનો વર ચા લઈને આવે છે, અને આખા ઘરનું કામ એની સાસુ કરી દે છે. કેવા ડબલ સ્ટેન્ડર્ડ સાથે આપણે જીવીએ છીએ. આપણે દીકરીને આ સેમ મળે તો ભાગ્યશાળી છે, અને વહુ આવું કરે તો દુર્ભાગ્ય બની જાય છે.
કોઈ પ્રમાણ પણ આપતા નથી તમારી વાતનું. સામેવાળાને સ્વ બચાવ કરવાની કોઈ તક બી આપતા નથી. તમારી વહુને પણ બોલાવો સામે અને એને પણ બોલવાનો ચાન્સ આપો. તમે તો ન્યાય બી કરી દીધો અને હવે ન્યાયને મીડિયામાં મૂકવાનું કયો છે? તમે ન્યાય બી કરી દીધો કે આ સાચું છે ને આ ખોટું છે. એ હું તો આપને કેટલા દોષના જવાબદાર છે આપણે ખુદને ખબર નથી. એટલે ક્યાંક આપની કોઈ ભૂલ રહી હોય તે આત્મનિરીક્ષણ સિવાય કોણ પકડશે? અને જેવું પકડશે એટલે પછીનું જે સ્ટેપ છે ને એ તમારે કરવું નહીં પડે. એ ઘટક સ્ટાર્ટ થવાની છે અને પછી એના માટે તમને માર્ગદર્શન મળે તો ઠીક, ન મળે તો તમે ટ્રાયલ એન્ડ એરરથી કરશો. કારણ કે યુ જસ્ટ કાન્ટ વેઇટ ફોર માર્ગદર્શન ઓલ્સો. સી મોઝાર્ટ, તમે જાણો છો કેવો મોટો સંગીતકાર હતો, એની કેટલી બધી કૃતિઓ સંસારને આપી છે એન્ડ વન્ડરફુલ પીસીસ ઓફ મ્યુઝિક. તો એક જણાએ એને પ્રશ્ન કર્યો કે તમે નાનપણથી જ બહુ મોટા સંગીતકાર થઈ ગયા, પ્રસિદ્ધ થયા, તો તમે એવું નાનપણમાં શું કર્યું હતું કે જેથી તમે આટલા મોટા થયા? એમને જવાબ આપ્યો, હું કોઈને પૂછવા ગયો નહોતો. મને સંગીતનો એટલો પ્રેમ કે મારી રીતે હું કંઈ ને કંઈ કંઈ ને કંઈ મહેનત કર્યા જ કરું. વેરી ઇમ્પોર્ટન્ટ, ઉત્સાહની જ ખામી છે. આજે તમારી માર્ગદર્શનની લાલચ છે ને, એની ભીતર રહેલી છે આલસ અને ઉત્સાહનો અભાવ. તમને કંઈ બીમારી થઈ હોય ને ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ મળતી ન હોય તો તમે ત્યાં સુધી બી કંઈ ને કંઈ કર્યા જ કરશો, કારણ કે પેલું દર્દ તમારાથી સહન થતું નથી. યુ વિલ નોટ ઇવન વેઇટ ફોર માર્ગદર્શન. આર યુ ગેટિંગ ઇટ? તો મોઝાર્ટની વાતમાં એ કે હું કોઈને પૂછવા ગયો નહોતો, મારો જુસ્સો જ એવો હતો કે ક્રોધ મારો કેમ મંદ કરવો, મારી વાસના કેમ મારે મંદ કરવી, મારો ઈર્ષ્યાભાવને પ્રમોદમાં કેમ બદલવાનો, એ જાતે જાતે હું શોધું. મોમુક્ષુ કે તમારા વક્તવ્યમાં કોઈ ટીપ મળી જાય તો તરત જ એને એપ્લાય કરી દો, પણ મારો જુસ્સો મને એમને બેસવા ન જ દેતો કે ત્યાં સુધીની વૃત્તિ સેવું. એટલે ક્યાંક ક્યાંક માર્ગદર્શનની માંગણીમાં આલસ સમાયેલી છે. અને બીજું બે ચીજ, એક તો આલસ અભિલાષા જ મંદ, અને બીજું નિષ્ફળતાની જવાબદારી પોતાના માથે લેવી નથી એ વૃત્તિ રહી છે, વિચ ઇઝ એન્ટી મુમુક્ષુ વાયરસ. કારણ કે મુમુક્ષુ તે છે કે બધી ચીજની જવાબદારી પોતે લે, અને આ તારી માર્ગદર્શનની લાલચ. તમે કીધેલું નિષ્ફળતાની જવાબદારી તારી. જનરલ આઇઝનહોવર, સેકન્ડ વર્લ્ડ વોર, તે વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ, વોઝ ઇટ પ્રેસિડેન્ટ ટ્રુમેન, અને જર્મની આખું ફ્રાન્સમાં ઘૂસી અને ફ્રાન્સને હરાવી દીધે અને ફ્રાન્સ ઉપર કબજો કરી દે. સો ધ હોલ ઓફ ફ્રાન્સ વોઝ નાવ જર્મન. હવે આવી સ્થિતિમાં અમેરિકા એન્ટર થાય છે, તો એને દરિયા વડે જ આવવાનું હતું, પણ આખું યુરોપિયન કોસ્ટ ઓન ધ વેસ્ટર્ન સાઈડ વોઝ જર્મન. એટલે પગ પસેરો કઈ રીતે કરે? એટલે બધી તૈયારી કરી, સ્ટ્રેટેજીસ પ્લાન કરી, હથિયાર યુદ્ધ માટે બધી તૈયારી કરી, તો પણ ઇટ વોઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ સે કે શું થશે, બિકોઝ દે હેડ ઓન્લી વન ડે. એ દિવસના અંતે, એ દિવસના યુદ્ધના અંતે જો અમેરિકન આર્મી યુરોપ પર પગ પસેરો કરી શકે, યુરોપ કહું છું પણ એકચ્યુઅલી જર્મની, તો દે વુડ બી કોટ અનઅવેર, અને તો કંઈક જીતવાની સંભાવના હતી. પણ જો એક દિવસના બે દિવસ લાગે ને તો નવું જર્મન, ફ્રેશ જર્મન આર્મી ત્યાં પહોંચી જાય, એન્ડ ધેન દેર વોઝ નો ચાન્સ. એટલે બધી તૈયારી કરી અને શરૂઆત કરવાની હતી. સો જનરલ આઇઝનહોવર તો એની કેબિનમાં બેઠા હતા અને આખી એ રનનું સંચાલન કરતા હતા. ઈ ડીડ નોટ હેવ ટુ ગો એન્ડ શૂટ, બટ હી હેડ ટુ પ્લાન એન્ડ કમાન્ડ. તો યુદ્ધ સવારના શરૂ થવાનું હતું, એની પહેલાં એમને બે તાર લખ્યા અને પોતાની જાતે સહી કર્યા. એક તારમાં લખ્યું હતું કે અમેરિકન સૈન્ય યુરોપની ધરતી ઉપર પગ મૂકી ચૂક્યું છે, જર્મનોને હરાવીને વિજય પામ્યા છે, આપને અને
સૈનિકોને અભિનંદન. એક તારમાં આમ લખ્યું હતું, જે ઓલરેડી સાઇન કરી દીધેલ. બીજા તારમાં લખ્યું હતું કે આપનું સૈન્ય યુરોપ પર ઉતરી શક્યું નહીં, બિકોઝ ધ જર્મન્સ ગેવ અ ટફ ફાઇટ, અને એ નિષ્ફળતાની પૂરી જવાબદારી હું સ્વીકારું છું અને મારું રાજીનામું આપી રહ્યો છું. બંને તાર સાઇન કરીને બે ખિસ્સામાં રાખ્યા, કારણ કે ખબર નથી શું થવાનું છે. યુદ્ધ શરૂ થયું એ દિવસે, દે વર સક્સેસફુલ, એટલે પહેલો તાર જેમાં અભિનંદનનો તાર હતો એ પોસ્ટ કરાવવામાં આવ્યો, એ મોકલવામાં આવ્યો અમેરિકા. જો એક સાચા લીડરના આ લક્ષણ હોય તો આવા લક્ષણ સંપન્ન મુમુક્ષુઓ જ સાચા સાધક કહેવાય. નિષ્ફળતા વખતે આના કારણે, ને મેં તો કીધેલું જ ને આમ થયેલું, આવા બધા તર્ક કરે એ નોટ અ ગુડ લીડર, નોટ અ ગુડ સાધક. ઇફ ધેટ પર્સન ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ, મીન્સ આઈ ડીડ નોટ ગીવ ધ મેસેજ પ્રોપરલી. ઇફ ધેટ પર્સન ડીડ નોટ એક્ઝિક્યુટ ધ મેસેજ એઝ આઈ વોન્ટેડ, મીન્સ આઈ કુડ ફેલ ટુ કન્વે ધ મેસેજ ઓર ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ મેસેજ ટુ ધેટ પર્સન. આ એક સાચા લીડરના કે સાચા સાધકના લક્ષણ હોવા જોઈએ. મેં તો કીધેલું પણ તે એટલા જોરથી કીધેલું નહીં જેટલા જોરથી હમણાં કહે છે, જેટલા ફોર્સથી હમણાં કહે છે. આમ તો કરાય જ નહીં એવું તે કોઈ વાર કીધું હશે, પણ આટલા ફોર્સથી નહીં, બિકોઝ યુ યોર સેલ્ફ વોઝ નોટ કોન્ફિડન્ટ. એટલે આ જે દોષારોપણની આદત તારી પડી છે એ આત્મનિરીક્ષણના અભાવમાં, અને એ દોષારોપણથી તીવ્ર સંક્લેશ પરિણામ, કારણ કે દર્શન મોહ સહિતના, મિથ્યાત્વ સહિતના આ પરિણામ, એટલે એ તીવ્ર સંક્લેશ, અને એક ક્ષણની અંદર ઘણું બધું કર્મ બંધ કરાવી નાખે એવા. એટલે આશ્રવ, બંધ, સંવર, નિજરા, આ બહુ સૂક્ષ્મતાથી જીવે સમજવાની જરૂર છે. તારા દિવસોનો નિત્યક્રમ, સવાર સાંજના દેવવંદન ચૈત્યવંદન બધું એક ક્ષણમાં ધોવાઈ જાય એવી ચીજ ઉપર પહેલાં તારે ફોકસ કરવું જોઈએ. આ બધું તું આટલી અઠાયો કરે આ કરે, પણ એક ક્ષણમાં બધે હજારો ને લાખો અઠાયો તારી ઝીરો થઈ જાય એવા પરિણામો ઉપર જો ચેકિંગ નહીં હોય તો તું મુમુક્ષુ જ નથી. તું તથાકથિત ધાર્મિક છે, જેનું એક્ઝામ્પલ લઈને લોકોને ધર્મ કરવાનું મન થતું નથી. સો એઝ પ્રેસિડેન્ટ આઇઝન હોવર, એવું જ એક મુમુક્ષુ જવાબદારી સ્વીકારે અને દોષમુક્ત થવાની પ્રયત્ન કરે. પહેલું જવાબદારી સ્વીકારે. જવાબદારી સ્વીકારે એટલે એકચ્યુઅલી શું, દોષ સ્વીકારી લીધો. દોષની જવાબદારી એટલે દોષ, કે હા આ મારો દોષ થયો, આ મારો દોષ છે. જેવો દોષ સ્વીકારે એટલે એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન થાય. તો એક્ઝેક્ટલી મુમુક્ષુની વ્યાખ્યામાં સેટ થાય છે, મોહ મૂંઝવે અને મોક્ષ વિશે યત્ન બરાબર ફિટ થાય છે. હવે એની સામે આપણે શું કરીએ છીએ? દોષ સ્વીકારવાને બદલે દોષનો પહેલાં તો સ્વ બચાવ કરીએ, અને સ્વ બચાવ કરવા માટે તમારે બીજા ઉપર દોષનું આરોપણ કરવું જ પડે. હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ મેસ? સો ઇફ ઇટ્સ નોટ મી, ઇટ હેઝ ટુ બી સમવન. એટલે જેવો દોષનો સ્વ બચાવ કરો એટલે તમારે દોષનું આરોપણ કશે તો કરવું જ પડે. સ્વીટ શબ્દમાં કરી શકો, એ બિચારા ભૂલમાં થઈ ગયું હશે, તમે સ્વીટલી કરો, પણ તમારે દોષારોપણ કરવું જ પડે છે. ઇન એવિટેબલ, યુ કાન્ટ જસ્ટ અવોઇડ ઇટ. શરૂમાં તમે નહીં બોલો કે કોનો વાંક છે, મારો વાંક નથી ખાલી, અને પછી તમે થોડું એને વધારે ખોતરો ને, એટલે કે એનો વાંક છે. હવે આ મુમુક્ષુની વ્યાખ્યામાં સેટ થાય છે કે નહીં જોઈએ. મોહાશક્તિના પરિણામથી મૂંઝાય, સ્વીકાર્યો હોય તો મૂંઝાય ને, અને મોક્ષ વિશે એનાથી છૂટવાનો પ્રયત્ન કરે. તો આમાં ક્યાં છૂટવાનું આવે? દોષ તો એનો જ થાય. દોષથી મૂંઝાવાને બદલે તે દોષની રક્ષા કરી અને બીજા ઉપર દોષનું આરોપણ કર્યું. આર યુ ગેટિંગ ઇટ? સો ધીસ ઇઝ આત્મનિરીક્ષણ. એક બાજુ જવાબદારી સ્વીકારો એટલે દોષ સ્વીકારો એટલે દોષ મૂંઝાય, એટલે દોષથી મુક્ત થવાનું. સી કેટલો ઇઝી ક્રમ છે. એમાં એક જ ચીજને જરા પ્રોબ્લેમ આવે છે, અહંકાર. હાઉ ટ્રુ યુ શુડ બી ટુ યોર સેલ્ફ, આઈ એમ નોટ ઇવન સેઈંગ ટુ યોર ગુરુ,
એ તો ઇનએવિટેબલી થવું જોઈએ, એ તો ઓબ્વિયસલી થવું જોઈએ, પણ યુ આર નોટ ટ્રુ ટુ યોર સેલ્ફ. તું જે દોષ તને મૂંઝાવો જોઈએ એ દોષની તું રક્ષા કરે છે, તને એ ચીજ ફાયદાકારક લાગે છે. પરમ કૃપાળુજી તો બહુ ઇઝી બનાવીને આ બધા બધું સમજાવ્યા વિના બધું સમજાવી દીધું કે તું દોષની રક્ષા કરતો નહીં, દોષ જોવામાં અપક્ષપાતતા રાખજે તો તારું માયા, મિથ્યાત્વ, નિદાન આ બધા શલ્ય વિલ બી કેટર્ડ. કારણ કે જેને દોષ મૂંઝવતો હોય ને એની શું પ્રાર્થના નીકળે કે હું આ કરું છું મારું આ દોષથી મુક્ત થાઉં, તો એને બીજો નિદાન શલ્ય કેવી રીતે આવે, એ બીજી કોઈ ચીજ કઈ રીતે ઈચ્છે, માત્ર ને માત્ર આ દોષથી મુક્ત કેવી થાય એના સિવાય એ બીજું શું ઈચ્છે. એ કપટ શેનું રાખે, તરત આલોચના જ કરી દે ને, જ્યારે દોષનો જ સ્વીકાર થયો છે તો પછી આલોચનામાં શું વાંધો છે. મુમુક્ષુની જવાબદારી બહુ છે સાંભળવામાં ને બોલવામાં. એ કોઈની વાત સાંભળે ને, પોતાની નિંદા કે બીજાની નિંદા, કંઈ પણ ઘસાયેલું સામ, એટલે મનમાં એક મંત્ર બોલે, આ એનો મત છે, આવું એક મંત્ર બોલી લેવા, આ સત છે એવું નથી, આ એનો મત છે. અને જ્યારે પોતાને કંઈ પણ ઉચ્ચારવાનું આવે ને ત્યારે તો પ્રગટ રીતે બોલે, આવું હું માનું છું, આવો મારો મત છે, પ્રગટ રૂપે બોલી લે. હવે જો એ સાચો હોય તો સાચો હોય, અને ખોટો હોય તો ધ મોમેન્ટ યુ સે આ એનો મત છે, અને મત આપવાનું ડેમોક્રેટિક ગવર્મેન્ટમાં અલાઉડ છે, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન સાથે, હા, એટલે આમ કરીને પણ મત અપાય, આમ કરીને પણ મત અપાય, દેર ઇઝ ટોટલ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. એટલે કે કેમ આવું બોલે છે જો આવું સાચું નથી, તો કે એના માટે બોલે છે, સાચું છે એટલે નહીં, કારણ કે એનો મત છે અને એ એવા દેશમાં હમણાં બોલી રહ્યો છે જ્યાં પોતાનો મત અભિવ્યક્ત કરવાની ફ્રીડમ છે. બોલો હવે બીજું કાંઈ પૂછ્યું છે? પણ આવું હળહળ તું જુઠ્ઠું કેમ બોલતા હશે? કારણ કે આ એનો મત છે અને એને સત્ય મહાવ્રત ધારણ કર્યું નથી કે મારે સાચું જ બોલવું ને સત્ય સિવાય કાંઈ ના બોલવું, એવું સોગંદ નામું પણ એના ઉપર બી સોગંદ ખાધા નથી, અને એવું વ્રત પણ લીધું નથી કે મારે સત્ય જ બોલવું, એવું વ્રત બી નથી, અને તને પણ નથી. તને બી તું એમ કહી શકે કે હું જિંદગીમાં સત્ય જ બોલ્યો ને સત્ય સિવાય કાંઈ નથી બોલ્યો, એવો ફિલ્મી ડાયલોગ, હું સત્ય જ કહીશ ને સત્ય સિવાય કાંઈ નહીં કહીશ, એવું એવું છે? તારામાં નથી અને એનામાં હોવું જોઈએ એમ. યુ અન્ડરસ્ટેન્ડિંગ કે હાઉ યુ કેન જસ્ટ આસ્ક ટુ થ્રી ક્વેશ્ચન્સ ટુ યોર સેલ્ફ એન્ડ જસ્ટ એ સિટ ડાઉન. આટલું બધું દુઃખી બી નહીં થાય ને દ્વેષી તો બિલકુલ નહીં થાય. એનું જૂઠ પણ એક મત છે. તને જે જૂઠું લાગે છે ને એ તારો મત છે એના મત માટેનો, એટલે એ સત નથી બની જતું, એ પણ મત છે. જેમ એનો મત છે તેમ એનો મત ખોટો છે, એ તારો મત છે. આપણે આપણી મુમુક્ષુતાની રક્ષા કરવી હોય તો આ એનો મત છે, આ મારો મત છે. તમે જેવું એમ બોલશો ને એવું મારો મત છે, એટલે કે બેસન ડોટ ડાઈ, તારો મતમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી, બસ ઓવર. આમ તરત ડિલીટ ડિલીટ. એટલે મેં કીધેલું કે ઇરેઝર્સ આર નોટ ફોર ધ પીપલ હુ મેક મિસ્ટેક્સ, Erasers are for those who want to correct their mistakes. Why ava ano mat ache ne ano mat ache ne anu mat ache atla bada station jo taro man karse ne to tara man ne Rajdhani Express nahi kevay. Rajdhani Express every state ma ek station kare. Aa badhu karse ne to tu Firozpur janta bani jase. So Maori by the natives of ન્યુઝીલેન્ડ, કોઈ દિવસ એનું ફેસ દેખ્યું નહીં, બીકોઝ દેર વોઝ નો મિરર, દેર વોઝ નો પોન્ડ, સ્ટીલ વોટર નહીં, યુ નો ઓલવેઝ ફ્લોઈંગ વોટર, વે તમારું રિફ્લેક્શન ના પડે. પેલો અંગ્રેજ જાય છે, ફોટો પાડે છે પોલરાઇટથી, તો પેલો એમ કે છે ઇશારાથી, બીકોઝ લેંગ્વેજ કમ્યુનિકેશન બાય લેંગ્વેજ વોઝ નોટ પોસિબલ, કે આઈ ડોન્ટ નો ધીસ પર્સન, એનો જ ફોટો, કારણ કે આઈ ડોન્ટ નો ધેટ પર્સન. તો કે તું ઊભો રહે, તારો ફોટો પાડું, ફોટો પાડીને કીધું તો ઇઝ આસ્કિંગ હુ ઇઝ ધીસ, he is not ready to accept it's me. પછી ચાર માણસ જેને જાણતો હતો એને ચાર ખૂનામાં મૂકીને ફોટો લે છે, અને પછી કે હવે તું આ ચારની વચમાં જા,
અને તને ખબર છે કે તારા લેફ્ટ પર આ છે, રાઈટ પર આ છે, પાછળ આ છે, પાછળ આમ છે, અને પછી પોલરાઇડ કેમેરાથી લે છે અને ત્યાં ને ત્યાં. જો એક દિવસ પછી ફોટો આપવાનો હોય તો બી એમ કહે કે ક્યાં ફોટો લીધો તમે, આ તો પોલરાઇડ કેમેરા તરત જ નીકળે એન્ડ ઇન 70 to 80 સેકન્ડ્સ ફોટો ડેવલપ થઈ જાય અને એનાથી પછી એને સિદ્ધ કરે છે. એમ સદગુરુ યુક્તિ પ્રયુક્તિથી કે આનું આત્મનિરીક્ષણ થોડું વીક છે, એ જાતે એના દોષ પકડી શકતો નથી. ચલો એને કોઈ સિચ્યુએશનમાં મૂકો કે પેલો ફોટો બહાર નીકળી જાય, પેલો ફોટો બહાર નીકળે. સો ઇટ્સ અ ટ્રેજિક થિંગ કે સત્પુરુષને આવી યુક્તિ પ્રયુક્તિ કરવી પડે, પણ કોઈ પણ પ્રકારે તારી આત્મનિરીક્ષણ કરવાની શક્તિ થોડી ઠંડી થઈ ગઈ હોય તો એ નિકટ સહેવાસમાં તારે ટેન્શન કરવાની જરૂર નહીં, તને નીકળી જશે. પોલરાઇડ કેમેરા છે, તરત જ કોઈ ને કોઈ પ્રસંગમાં એવો તું રેડ હેન્ડેડ પકડાઈ જાય જેમાં તને તારો ફોટો આ હું જ છું. એટલે જ્યારે છેલ્લો ફોટો એને બતાવ્યો પેલા ચાર ને એને વચ્ચમાં રાખીને, તો એનું મોડું બિચારાનું પડી ગયું કે આટલો અગલી છું. એમ સત્પુરુષના સહેવાસમાં દુઃખ હોય તો આ એટલું જ કે યોર અગલીનેસ વિલ બી વેરી ક્લિયરલી સીન બાય યુ, નોટ શોડ બાય હિમ, નોટ શોડ બાય હિમ બટ સીન બાય યુ. તમે તમારી અગલીનેસ જોઈ શકો તો જ તમને એનાથી મુક્ત થવાની અભિલાષા છે. કોઈ બતાવશે ને ત્યાં સુધી તમારે હજી સ્વ બચાવના પરિણામ જાગશે હજી. પણ વેન યુ સી ઇટ યુ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ઇટ. હું તો કહું છું કે મુમુક્ષુતાની વ્યાખ્યામાં ફિટ થતા હોય ને તો એના માટે ગમે તેટલો અહંકાર દાવ પર લગાવશો ને વર્થ ઇટ છે. માએ દીકરાનો હાથ પકડ્યો ને દીકરાએ આઉચ કર્યું, તો કે માં કહે કે જો આટલી હલવાશથી મેં પકડ્યું તો બી તને આટલું બધું દર્દ થયું ને, તો બેટા તારા શરીરમાં જ કોઈ રોગ છે. ઘટના એટલી મોટી નહોતી અને દુઃખ બહુ મોટું છે. સો ઇટ્સ ઇઝ અ વન્ડરફુલ જર્ની વેર યુ ફાઇન્ડ આઉટ યોર ઓન યુ નો ન્યુસન્સ વિધિન, અને એનાથી મુક્ત થવાનું તમે અભિલાષા કરો. તમને માર્ગદર્શન મળે જ છે, પણ ન બી મળે તો બી તમારા ખુદના પ્રયત્ન કરો. ગળું દુખવા લાગે એટલે પહેલાં આપણે હળદરનું દૂધ તો પી લઈએ, પછી કેન્સરમાં ઇન્સ્ટિટ્યૂટમાં ચેકિંગ કરાવવા જઈએ. પહેલાં હળદરનું દૂધ તો પી લઈએ અને એકચ્યુઅલી એ પીધા પછી સવારે સારું જ થઈ જતું હોય છે. સો યુ વિલ નોટ વેઇટ ફોર માર્ગદર્શન. ધીસ વેઇટિંગ ફોર માર્ગદર્શન શોઝ લેસ ઉત્સાહ એન્ડ મોર આલસ. એમ આઈ મેકિંગ ઇટ વેરી ક્લિયર કે આ માર્ગદર્શનમાં તમારો સમર્પણ ભાવ ઓછો છે અને માનસિક નબળાઈ વધારે કામ કરી રહી છે. એટલે મુમુક્ષુતા તારી સાચી ભક્તિ, તારું તપ સાચું થાય એના વિના કોઈ તું ધાર્મિક વાર્મિક છો નહીં. એટલે તારે કેટલા ભવે હું મોક્ષી રહીશ એ પ્રશ્ન પૂછાય જ નહીં. તને દોષ મૂંઝવતો હોય ને તને તું યત કિંચિત કાંઈ બી પ્રયત્ન કરતો હોય દોષથી મુક્ત થવાનો તો તું પૂછવાની હિંમત કરજે. પણ જો દોષ છુપાવવાની હજી તને વૃત્તિ રહેતી હોય તો મુમુક્ષુતા માઇનસમાં છે તારી. બધું મૂકીને પહેલાં ફોકસ આના ઉપર કર. સો યુ અન્ડરસ્ટોડ? તો એવી તે જ નિંદા આ કે પ્રશંસા, હા એનો મત છે. કોઈ કીધું બેન તમે બહુ સારું ગાયું, તમારે પહેલાં શું વિચારવાનું? આ એનો મત છે. હવે એની આત્મદશા કેટલી, એનું કેવું, એના પરથી ખબર પડે કે એના મત કચરાની પેટી પર નાખવા જેવું છે. એ મત કોનો છે? હવે તારા મત વિશે તું એ પૂછ કે તારો મત ખરેખર તારો છે કે એ બી એના ઉપર બી કોઈનો પ્રભાવ છે પાછો? એટલે ડાયા તારે તો મત આપવો જ ન જોઈએ, તારે તો કોટ કરવું જોઈએ કે આવો એનો મત હતો, એનો મારા ઉપર બહુ પ્રભાવ છે એટલે હું આમ કહું છું. એટલે પેલો પ્રયોગ હતો ને કે 20 જણને બોલાવે અને જુદી જુદી સાઇઝના જુદા જુદા કલરના આમ ઓલમોસ્ટ આઈડેન્ટિકલ બે પિક્ચર્સ દેખાડે એન્ડ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે આમાં આ લીટી મોટી છે કે આ લીટી મોટી છે, કે આ નાનું છે કે આ નાનું છે, કે બેમાંથી મોટું કયું છે, અથવા આ વધારે ડાર્ક કલર છે કે આ ડાર્ક કલર છે. એવું એટલું સિમ્પલ કે તમે આમ થોડું નિરીક્ષણ જો બારીકાઈથી કરો તો તમને જવાબ મળે. એમાં કંઈ બહુ મોટી વાત નહીં. એવો પ્રયોગ તે 20 જણને ભેગા કર્યા. એકચ્યુઅલી 20 જણ નહોતા, 19 ફોડેલા હતા.
એ લોકોનો આખો પ્રયોગ બી ખબર હતો અને પ્રયોગ પહેલાં બધા ચિત્રો પણ દેખાડી દીધેલા અને આ ચિત્રનો આન્સર આમ છે એમ બી કહી દીધેલું. એટલે 19 ફોડેલા અને એક ઉપર આખો આ પ્રયોગ થતો હતો. 20 જણ ઉપર પ્રયોગ એ વ્યવહારિક છે, પણ એકચ્યુઅલી પ્રયોગ એક ઉપર જ થતો. અને એ લોકોને આ પિક્ચર્સ દેખાડીને બધાએ પોતાનો સ્વતંત્ર મત લખવાનો હતો. ખાલી એની પહેલાં જ્યારે પિક્ચર જુઓ ત્યારે 2 મિનિટ બધા ચર્ચા કરી શકો, અને પછી બધાએ સિક્રેટ બેલેટ એટલે પોતાની ચિઠ્ઠીમાં પોતાનું મત લખી, નામ લખી, ચિઠ્ઠી બંધ કરીને ડબ્બામાં મૂકવાની હતી. હા, એટલે આમ કાંઈ જોવા કરવાનું કાંઈ હતું નહીં. એમાં 19ને કીધેલું કે રાઈટ આન્સર તમારે નહીં બોલવાનો. એટલે પેલું કે આ લીટી મોટી છે, એકચ્યુઅલી એ નાની હતી, પણ એમ કે આ લીટી મોટી છે. એટલે બીજો બોલ્યો કે આંધળાને પણ દેખાય એવું ક્લિયર છે. એટલે પેલાને એક સાચો નિર્ણય જાગ્યો હતો કે આ આમ છે ને આ આમ છે, પણ 19નું ડિસ્કશન સાંભળીને ફાઇનલી એને લખ્યું કે આ જે લાંબી નહોતી તેના માટે લખ્યું, આ લાંબી છે. અને જ્યારે બધાની ચિઠ્ઠી ખોલી ત્યારે 19એ લખેલું કે આ નાની છે, અને આ એકલાએ લખ્યું હતું કે મોટી છે. તો કે તને આટલું ક્લિયરલી પણ દેખાણું નહીં, 19એ દેખાણું નહીં. તો કે એકચ્યુઅલી મને આ જ લાગ્યું હતું. પણ મેજોરિટીનો કેટલો પ્રભાવ છે કે જેના કારણે આપના મત બદલાય. આપનો મત પણ આપનો નથી, અને આપનો હોય તો પણ એ માત્ર મત છે, અને એનો પણ એ મત છે, અને મત આપવામાં કોઈ પણ ફ્રી છે. એટલે બધા કેમ આવું બોલે છે, કારણ કે બધા જ ડેમોક્રેટિક કન્ટ્રીમાં છે, એટલે બસ બીજું કોઈ કારણ નથી. સો ઇટ ઇઝ સો ઇઝી ટુ જસ્ટ, મત છે આ એનો મત છે, આ જ્ઞાનીનો મત તો નથી ને, અને મને તો જ્ઞાનીનો ખપ છે ને, જ્ઞાનીના મતે હવે મારે એમના અભિપ્રાય મારા અભિપ્રાયો ઢાલવા છે, તો ઇટ શુડ નોટ ઇવન અફેક્ટ મી. ઇફ ઇટ્સ અફેક્ટ ઇટિંગ મી, તો સંત કરતાં લોકનો મત તને વધારે ટચ કરે છે. આ સ્વચ્છંદના 3 પ્રકારમાંનો એક પ્રકાર આવી જાય છે. હું જાણું છું પરિગ્રહ પ્રેમ અને લોકમતની મહત્તા. લોકના મતની અસર તને બહુ થાય છે. સંતના મતની પણ જેટલી અસર નથી થતી એટલી લોકમતની અસર થાય. તું તરત દુઃખી થઈ જાય, તું તરત સુખી થઈ જાય, તું તરત દ્વેષી થઈ જાય, તું તરત રાગી થઈ જાય. સે યુ ગોટ? જેમ નિંદા તો ના કરવી કોઈની, કારણ કે ફાઇનલી વોટ યુ થિંક ઇઝ ઓનલી યોર ઓપિનિયન, યોર વ્યૂ પોઈન્ટ, યોર મત. એવી રીતે ખોટી પ્રશંસા બી ના કરી. પ્રશંસા કરવાની માત્રા કોઈ વાર સાધકની શરૂઆતની ભૂમિકામાં બહુ વધુ પડતી હોય. ગુણાનુરાગી બનવું, સર્વનો પ્રમોદ કરવો. એકચ્યુઅલી સર્વનો પ્રમોદ વ્યાખ્યામાં છે જ નહીં, ગુણીજનોનો પ્રમોદ લખ્યું છે. તું સર્વનો પ્રમોદ સાંભળે છે એ બી રોંગ છે. જો તે ગુણ એનામાં ન હોય અને તે એની પ્રશંસા કરી, તો કર્યું કરાવ્યું અનુમોદ્યું એમાં અનુમોદનના કારણે હવે એ જે પણ કરશે આના આથી એનું પાપ તને લાગશે, કારણ કે તે અનુમોદન કર્યું. અથવા તો સામેવાળો હજી એની પ્રારંભિક સ્ટેટમાં હોય અને ક સમયે એને પ્રમાણપત્ર તમે આપી દો, તો એની વૃદ્ધિ તમે થતી, વિકાસ થતો અટકાવો છો. એટલે એ પણ નહીં. અને એના અવગુણને ગુણ કહીને એને જે બચવાની શક્યતા હતી, કોઈ વાર સમયસર ટકોર થયો તો એ બચી જાત, એના બદલે એનો વિકાસ રૂંધાવીને એના પતનને માર્ગે જવાના જે લિસ્ટ બહાર નીકળશે ને એમાં તારું નામ હશે. આ બેસે સમજાય છે? એકવાર એક સંગીતકાર હતો, એ જે પણ ગાય બધા તાલીઓ પાડે. એટલે હવે એને એમ થયું કે આ સાચી છે કે ખોટી એ સમજાતી નથી. એટલે એ ચેક કરવા માટે એને એક યુક્તિ કરી અજમા. એને કીધું હવે હું માલકોંશમાં ગાઈશ, અને એને સૌ કોઈ ભલતા જ રાગમાં, એવો કોઈ રાગ જ નથી એવા રાગમાં એને ગાયું, અને એ જેવું પૂરું બધાએ વાહ 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 તાલીઓ પાડી. એને તો ખબર પડી ગઈ કે બધા જૂઠા છે અહીંયા. અને તે એટલે જે ખોટી પ્રશંસા બી કરી, મૌન રહેવાનું, નિંદા કરવાનું નથી કહેતો, પણ સંત એ વિવેક રાખશે, સાધક એ વિવેક રાખશે. તો પ્રશંસા નિંદા આ બધી બોલવામાં અને સાંભળવામાં
જે જવાબદાર હોય તેમાં મૂકશો. બસ દોષ જોવાનામાં અપક્ષપાત બુદ્ધિ ત્યાંથી શરૂ કરતાં કરતાં બોલવામાં, સાંભળવામાં, જોવામાં, કથવામાં, આ બધી ચીજમાં કેટલી જાગૃતિ સાથે મુમુક્ષુ વર્તે એ મહત્વનું છે. તો આ રીતે પોતાનો ઉત્સાહ, સિકંદરનો બાપ કેટલા બધા દેશ જીતીને પાછો આવે છે અને એમના ગામમાં મહોત્સવ રાખવામાં આવ્યો, બધા ખુશ સિવાય કે સિકંદર. એના પિતા ફિલિપ એને પૂછે છે કે બધા આટલા આનંદમાં છે, હું જીતીને આવ્યો છું, કેટલા બધા દેશ જીતીને આવ્યો છું, તું કેમ આનંદમાં નથી? તો કે બધું તમે જીતી લેશો તો હું શું જીતીશ. હવે આપણે હોય તો કે બધું જીતી લે તો સારું, આપણે કંઈ કામ કરવાનું. અને આનો ઉત્સાહ કે તો પછી હું મારું પરાક્રમ ક્યાં બતાવીશ? આ સમ્યક પરાક્રમ, આ તાળાવેલી, આ ઉત્સાહ મુમુક્ષુની હોય કે બધું જ એનું માર્ગદર્શન લેવાનું, તો હું ક્યારે મારો વિવેક વાપરીશ? મારે તો વિવેકવંત બનવું છે, એના માટે મને તીવ્ર ઉત્સાહ જોઈએ. તો બસ આવો આત્મનિરીક્ષણનો, આવો આત્મ ઉલ્લાસનો, આવો આત્મ અવલોકનના જેવા ગુણો અમને દાનમાં આપો કે જેથી સત્વરે અમારું કલ્યાણ.